વંદે માત્ર વિદ્યાર્થી મિત્રો પાઠ પંદર અખંડ ભારતના શિલ્પી સ્વાપુથીમાં આપણે સમજીશું એમાં પ્રશ્ન એક નીચેના પ્રશ્નોના જવાબ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરી તેનો ક્રમ ચોરસમાં લખો એમાં પહેલો સવાલ છે વલ્લભભાઈનો જીવન મંત્ર શું હતો પ્રેમ સત્ય અહિંસા કે સાદું જીવન અને ઉચ્ચ વિચાર તો સાચો જવાબ આવશે દી સાદું જીવન અને ઉચ્ચ વિચાર બીજું વલ્લભભાઈને સરદારનું વિરોધ કોણે આપ્યું જવાહરલાલ નહેરુ ગાંધીજી વિનોબાજી કે ભાવનગરના રાજાઓ તો સરદારનો સરદારનું ગાંધીજીએ આપ્યો ત્રીજું વલ્લભભાઈને લોખંડી પુરુષની ઉપમા કોણે આપી વિનોબાજીએ મહાદેવભાઈએ હરિવંશરાય બચ્ચન કે ગાંધીજીએ તો વલ્લભભાઈને લોખંડી પુરુષની ઉપમા વિનોબાજીએ આપી ચોથું નીચેનામાંથી કયા વ્યક્તિનો સમાવેશ ત્રિમૂર્તિમાં થતો નથી સરદાર વલ્લભભાઈ પટેલ મહાત્મા ગાંધી જવાહરલાલ નેહરુ કે લાલ બહાદુર શાસ્ત્રી તો સાચો જવાબ છે લાલ બહાદુર શાસ્ત્રી પાંચમો સવાલ નીચેનામાંથી કયો પ્રસંગ વલ્લભભાઈની ઉદારતા બતાવે છે કાંકબલાઈ પર જાતે સળિયા વડે દામદેવો કોર્ટની કાર્યવાહીમાં પત્નીના અવસાનનો તાર મળવો મોટાભાઈને વિદ્યાભ્યાસ માટે લંડન મોકલવા કે દેશી રજવાડાઓનું વિલીનીકરણ તો સાચો જવાબ આવશે મોટાભાઈને વિદ્યાભ્યાસ માટે લંડન મોકલવા પ્રશ્ન બે કૌંસમાંથી સાચો શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો પહેલું છે વલ્લભભાઈના દીકરીનું નામ ખાલી જગ્યા હતું તો મણિબહેન બીજું અંગ્રેજોએ ખાલી જગ્યા ગામમાંથી વલ્લભભાઈની ધરપકડ કરી રાસ ગામમાંથી વલ્લભભાઈના ભાઈનું નામ હતું ચોથું દેશને અખંડતા બક્ષી તેથી તેઓ અખંડ ભારતના ખાલી જગ્યા કહેવાય છે શિલ્પી અને પાંચમું વલ્લભભાઈના પિતાનું નામ ઝવેરભાઈ હતું ત્યાર પછી પ્રશ્ન ત્રણ ખરા વિધાન સામે ખરાની અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો પહેલું છે વલ્લભભાઈના સમર્પિત જીવનની સિદ્ધિઓનું એક

અને છઠ્ઠું વલ્લભભાઈ દેશના નાયબ વડાપ્રધાન અને ગૃહમંત્રી બન્યા છે સાચું પ્રશ્ન ચાર નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ લખો એમાં પહેલો સવાલ વલ્લભભાઈએ ઉચ્ચ શિક્ષણ ક્યાં મેળવ્યું હતું તો વલ્લભભાઈએ ઉચ્ચ શિક્ષણ નડિયાદ અને વડોદરામાં મેળવ્યું હતું બીજું કોની વાણીમાં જુસ્સો અને સચ્ચાઈનો રણકો હતો તો સરદાર વલ્લભભાઈ પટેલની વાણીમાં જુસ્સો અને સચ્ચાઈનો રણકો હતો ત્રીજું વલ્લભભાઈના સ્વભાવને શાની ઉપમા આપવામાં આવી છે તો વલ્લભભાઈના સ્વભાવને બહારથી કઠોર પણ અંદરથી કોમળ અને મધુર એવા ઉપમા આપવામાં આવી છે ચોથું ગાંધીજીની દ્રષ્ટિએ સાચું જીવન કોનું છે તો ગાંધીજીની દ્રષ્ટિએ ખેતરમાં મહેનત કરી પરસેવો પાડતા ખેડૂતોનું જીવન જ સાચું જીવન છે પાંચમું વલ્લભભાઈએ કાયદાનો અભ્યાસ કરવા પૈસા કેવી રીતે ભેગા કર્યા તો વલ્લભભાઈએ કાયદાનો અભ્યાસ કરવા ઇંગ્લેન્ડ જવા માટે બચત કરી પૈસા ભેગા કર્યા હતા કહ્યું છે કારણ કે ખેડૂતો ખેતરમાં પરસેવો પાડી કામ કરે છે ત્યાર પછી પ્રશ્ન પાંચ નીચેના પ્રશ્નોના ઉત્તર બે ત્રણ વાક્યમાં લખો એમાં પહેલો સવાલ છે લેખકે કયા ત્રણ દેશભક્તોને ત્રિમૂર્તિ સાથે સરખાવ્યા તેમની લાક્ષણિકતા જણાવો તો લેખકે ગાંધીજીને સરદાર વલ્લભભાઈ પટેલને અને જવાહરલાલ નહેરુને ત્રિમૂર્તિ કહ્યા છે તેમની લાક્ષણિકતા જોઈએ તો ગાંધીજીએ સત્યનું સરદારે પવિત્રતાનું અને નહેરુએ સૌંદર્યનું મહિમા ગાન કર્યું છે બીજો સવાલ મહાદેવભાઈ દેસાઈએ સરદાર માટે શું લખ્યું છે તો મહાદેવભાઈ દેસાઈએ સરદાર માટે લખ્યું છે કે ખેડૂતોની ભાષામાં બોલતા સરદારની આંખોમાં અંગારા જેવી ચમક દેખાતી અને વિરોધીઓનો નાશ કરી નાખે એવી આંધીઓનું સર્જન તેમની વાણીમાં થતું ત્યાર પછી ત્રીજો સવાલ વિનોબાજી સરદાર માટે શું લખે છે તો વિનોબાજી સરદાર માટે લખે છે કે સરદાર સ્પષ્ટ બોલતા હતા પ્રહાર કરતા તે ડરતા નહીં ભલે કોઈને ગમે તે લાગે પ્રહાર જો તે પોતાના ઉપર આવે તો તેથી જરાય ડગમગતા ન હતા ત્યાર પછી પ્રશ્ન છ નીચેના પ્રશ્નોના ઉત્તર સવિસ્તાર લખો એમાં પહેલો સવાલ છે વલ્લભભાઈ બાળપણથી નીડર હતા એવું સાથી કહી શકાય તો વલ્લભભાઈ પટેલને બાળપણમાં કાંક બલાઈ થઈ હતી એ સમયના વેદકીય ઈલાજ પ્રમાણે ગામના વેદરાજે લોખંડના ધગધગતા સળિયા વડે કાકબલાઈ પર દામ આપવાનું વિચાર્યું પરંતુ કુમળા બાળકને દામ દેતા તેમના હાથ અચકાતા હતા ત્યારે વેદરાજના હાથમાંથી ધગધગતો સળિયો લઈને વલ્લભભાઈએ જાતે જ બગલમાં ગુમળા પર દામ દઈ દીધું તેમની આ નિડરતાથી સૌ ચકિત થઈ ગયા આ પ્રસંગ પરથી કહી શકાય કે વલ્લભભાઈ બાળપણથી જ નિડર હતા ત્યાર પછી બીજો સવાલ છે વલ્લભભાઈનો ભાઈ માટેનો પ્રેમ કઈ ઘટનામાંથી પ્રગટ થાય છે તો વલ્લભભાઈ કાયદાના અભ્યાસ માટે ઇંગ્લેન્ડ જવા માંગતા હતા આથી તેમણે બચત કરી પૈસા ભેગા કર્યા હતા પરંતુ એ પૈસાથી તેમણે પોતાના મોટાભાઈ વિઠ્ઠલભાઈને લંડન મોકલ્યા આ ઘટનામાંથી વલ્લભભાઈનો વલ્લભભાઈ વિઠ્ઠલભાઈ પ્રત્યેનો પ્રેમ પ્રગટ થાય છે ત્રીજું વલ્લભભાઈને સરદારનું વિરોધ કોણે અને ક્યારે આપ્યું તો બારડોલીની લડત ચાલતી હતી ત્યારે કોઈક પ્રસંગ પ્રસંગે કોઈ કે વલ્લભભાઈ ખેડૂતોના સરદાર શબ્દ પ્રયોજ્યો હતો ત્યારબાદ એકવાર ગાંધીજી આવેલા ત્યારે તેમને ભાષણ કરવા વિનંતી કરવામાં આવી ત્યારે ગાંધીજીએ વિધિવત વલ્લભભાઈને સરદાર વલ્લભભાઈ માટે સરદાર શબ્દ પ્રયોજ્યો હતો અને ત્યારથી જ વલ્લભભાઈને ગાંધી મુખે સરદારનું બિરુદ મળ્યું ત્યાર પછી ચોથો સવાલ કોર્ટની કાર્યવાહી દરમિયાન વલ્લભભાઈને મળેલા તારમાં શા સમાચાર હતા વલ્લભભાઈના કયા પાસાને આ ઘટના પ્રગટ કરે છે તો વલ્લભભાઈને કોર્ટની કાર્યવાહી દરમિયાન પ્યુન એક તાર આપી જાય છે જેમાં તેમની પત્નીના મૃત્યુના સમાચાર હતા વલ્લભભાઈ તાર વાંચીને કોઈ જ પ્રતિક્રિયા આપ્યા વગર તાર ખિસ્સામાં મૂકી દે છે અને ફરીથી કંઈ જ બન્યું ન હોય તેમ કોર્ટની કાર્યવાહીમાં વ્યસ્ત થઈ જાય છે આ ઘટનામાં વલ્લભભાઈની કાર્યનિષ્ઠા જોવા મળે છે અને સાથે સાથે તેમની સ્થિત પ્રજ્ઞતા પણ સ્પષ્ટ થાય છે પાંચમો સવાલ વલ્લભભાઈ રમોજી વૃત્તિના હતા એ કયા કયા પ્રસંગોએ જોવા મળે છે તો એકવાર મહાદેવભાઈએ ક્યાંક એક શબ્દ વાંચેલો રચનાત્મક ગફલત આ શબ્દ વિશે મહાદેવભાઈએ વલ્લભભાઈને પૂછે છે ત્યારે સરદાર બિરબલની છટાથી કહે છે કે ન સમજ્યા આજે તમે બનાવી હતી તેવી દજેલી દાળ જેવી એકવાર મહાદેવભાઈ અને આચાર્ય કૃપલાણીજી તેમને મળવા જેલમાં જાય છે ત્યારે ખોરાક વિશે પૂછે છે તો વલ્લભભાઈ જવાબ આપે છે બધું ઘોડાને ખપે તેવું જ હોય છે તો આ બંને પ્રસંગમાં વલ્લભભાઈની રમૂજી વૃત્તિ જોવા મળે છે ત્યાર પછી છઠ્ઠો સવાલ છે વલ્લભભાઈના જીવનમાં બારડોલીની લડતનું આગવું અને અનોખું મહત્વ છે એમ લેખક શા માટે કહે છે તો વલ્લભભાઈએ જીવનમાં અનેક લડતો આપી હતી તેમાં બારડોલીની લડત અત્યંત મહત્વપૂર્ણ છે લેખક તો આ લડતને વલ્લભભાઈના સમર્પિત જીવનની સિદ્ધિઓમાં શીર છોગું ગણાવી છે અંગ્રેજોએ ખેડૂતો પર ગેરવાજબી રીતે મહેસૂલ વધારો નાખ્યો હતો ખેડૂતો ખેતરમાં પરસેવો પાડીને સાચું જીવન જીવતા હતા આથી ખેડૂતોને ન્યાય અપાવવા માટે આ આ બારડોલીની લડત અપાઈ રહી હતી લડતમાં જ વલ્લભભાઈને ખેડૂતોના સરદાર કહેવામાં આવ્યા અને ગાંધીજીએ વિધિવત વલ્લભભાઈને સરદાર એવું બિરુડ આપ્યું હતું ત્યાર પછી સાતમો સવાલ અખંડ ભારતના શિલ્પી પાઠના આધારે વલ્લભભાઈના વ્યક્તિત્વની વિશેષતા લખો તો અખંડ ભારતના શિલ્પીપાથના આધારે વલ્લભભાઈના વ્યક્તિત્વની વિશેષતા તારવી શકાય કે તેમનામાં એક દૃઢ આત્મબળ દેશદાજ દેશપ્રેમ હતા બીજું વિદ્યાર્થી અવસ્થાથી જ નિડરતા નેતાગીરી અને દૃઢ સંકલ્પ બળ ત્રીજું ભ્રાતૃપ્રેમ ત્યાગવૃત્તિ ચોથું બહારથી વૃક્ષ આખા બોલા પણ અંદરથી નાળિયરની જેમ કોમળ પાંચમું વાણીમાં સચ્ચાઈ અને જુસ્સો છઠ્ઠું વિકટ પરિસ્થિતિમાં પણ રમુજી વૃત્તિ સાતમું સ્વતંત્રતા માટે કંઈ પણ કરી છૂટવા તત્પર નૈતિકતા વ્યવહાર કુશળ અને પ્રેમાળ અને દસમું સ્થિત પ્રજ્ઞ ત્યાર પછી આઠમો સવાલ અખંડ ભારતના શિલ્પી પાઠના આધારે વલ્લભભાઈના ભાષણોના અંશો લખો તો દાંડી કૂચ દરમિયાન સરદારના ઉદ્ગારો આ હતા હવે એક ધર્મયુદ્ધ ખેલાવાનું છે જે દુનિયાએ પહેલાં ક્યારેય નહીં જોયું હોય બધા ગુજરાતીઓને ટકોરા મારીને કહી દઉં કે મૃત્યુનો ભય હોય તે જાત્રાએ જતા રહે પૈસા હોય તે પાલવે તો દેશ પલાયન થાય શરમાવું પડે એવું કોઈ જ કામ સાચો ગુજરાતી નહીં કરે ગુજરાતી પ્રજા સ્વતંત્રતાના ઇતિહાસમાં પહેલું પાનું લખીને મહાયુદ્ધના મંડાણ કરશે પ્રભુ સૌનું કલ્યાણ કરે ઈશ્વર સૌને સહાય કરે પ્રશ્ન સાત નીચે આપેલા શબ્દોના સમાનાર્થી શબ્દ લખો પહેલું છે ઇલાજ તો તેનો થશે સમાનાર્થી ઉપચાર બીજું તવંગર એટલે શ્રીમંત ધનવાન કે અમીર ત્રીજું પરિશ્રમ એટલે મહેનતી ઉદ્યમી ચોથું વિનોદી એટલે રમુજી પ્રશ્ન આઠ નીચે આપેલા શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ સ્વતંત્રનું વિરોધી પરતંત્ર કઠોરનું વિરોધી મૃદુ અનુભવીનું વિરોધી બિન અનુભવી અને ખંડિતનું વિરોધી અખંડિત ત્યાર પછી પ્રશ્ન નવ નીચેના શબ્દ માટે એક શબ્દ આપો માથા પરની કલગી એટલે શિર છોગું અને ખરાબ લાગે કે સારું લાગે એની પરવા કર્યા વિના એટલે આખા બોલું યા તો સ્પષ્ટ વક્તા ત્યાર પછી પ્રશ્ન દસ નીચેના શબ્દોની જોડણી સુધારી ફરીથી લખો એમાં છે નિશ્ચયપૂર્વક તો પને દીર્ઘ ઉ પૂર્વક નિશ્ચયપૂર્વક બીજું છે બિરુદ તો એમાં બને રસ્વ બિરુદ ત્રીજું ઉત્તમમાં ઉ હસ્વ ઉ આવશે અને ચોથું બુદ્ધિમાં બને હસ્વ બુદ્ધિ પ્રશ્ન અગિયાર નીચે આપેલા શબ્દોને કક્કાવારીના ક્રમમાં લખો તેમાં પહેલાં આવશે અગ્રેસર ત્યાર પછી ગુરુ ત્યાર પછી યાતના ત્યાર પછી રજવાડું વારસો અને સૌંદર્ય ત્યાર પછી પ્રશ્ન બાર નીચે આપેલા રૂધી અર્થ લખી વાક્ય પ્રયોગ કરો પહેલું છે નાદ વારખવી એટલે મનની વાત જાણી લેવી સમસ્યાના મૂળને સમજી લેવું તેના પરથી વાક્ય બનાવી શકીએ કે ગાંધીજી નાદ પારખું હતા એટલે તેમની સામે કોઈ ખોટું ન બોલી શકતા ત્યાર પછી પ્રશ્ન તેર નીચે આપેલા વાક્યમાંથી સમાસ ઓળખીને લખો પહેલું છે બારડોલીની લડત વલ્લભભાઈ માટે શિર છોગુ ગણાય છે તો આપણે શીખ્યા હતા સામાસિક શબ્દ બે શબ્દ જોડાઈને બનેલો શબ્દ અહીંયા છે શીર છોગુ અને શીર સમાસ થશે તત્પુરુષ સમાસ બીજું છે બારડોલીની લડત સ્વાતંત્ર્ય સંગ્રામની જેમ અનોખી છે તો અહીંયા શબ્દ છે સ્વાતંત્ર્ય સંગ્રામ અને સમાસ છે મધ્યમ પદ લોપી સમાસ ત્યાર પછી ત્રીજું છે દાંડીયાત્રા દરમિયાન વલ્લભભાઈએ જેલવાસ ભોગવ્યો તો અહીંયા શબ્દ સમાસિક શબ્દ છે જેલવાસ જેલનો વાસ એટલે તત્પુરુષ સમાસ ત્યાર પછી પ્રશ્ન ચૌદ નીચેના શબ્દોમાંથી ધ્વનિ છૂટા પાડીને લખો પહેલું છે બિરુડ તો બ પ્લસ ઈ પ્લસ ર પ્લસ ઉ પ્લસ દ પ્લસ અ બીજું છે જુસ્સો તો જ પ્લસ ઉ પછી અડધો સ છે એટલે એમાં સ્વર જોડાયો નથી એટલે માત્ર એક જ સ લખવાનો છે હલંત પ્લસ સ પ્લસ ઓ ત્યાર પછી પ્રશ્ન પંદર નીચે વલ્લભભાઈના જીવનના પ્રસંગો આપેલ છે તેમના આધારે તેમના જીવનમાં પ્રગટતા ગુણોનો ઉલ્લેખ કરો પહેલું છે વલ્લભભાઈએ કાયદાના અભ્યાસ માટે ઇંગ્લેન્ડ જવા બચત કરી પૈસા ભેગા કર્યા હતા પરંતુ એમણે પહેલા મોટાભાઈ વિઠ્ઠલભાઈને લંડન જવા દીધા તો અહીં વલ્લભભાઈની ભાતૃભાવના અને ત્યાગવૃત્તિના ગુણો જોવા મળે છે બીજુ વેદરાજે ઇલાજ માટે લોખંડના ધગધગતા સળિયા વડે ધામ દેવાનું કહ્યું કુમળો બાળક જોઈ કુદ વેદરાજ અવધવ અનુભવા લાગ્યા આ સમયે વેદરાજના હાથમાંથી સળિયો લઈ જાતે જ ગાંઠ પર ધામ દીધો તો અહીં વલ્લભભાઈની નિડરતા અને સહનશીલતા તથા હિંમતના ગુણો જોવા મળે છે ત્યાર પછી ત્રીજું એકવાર મહાદેવભાઈએ ક્યાંક એક શબ્દ વાંચ્યો રચનાત્મક ગફલત એમને નવાઈ લાગી રચનાત્મક ગફલત તે વળી કેવી હોય પણ સરદાર જેમનું નામ બિરબલની છતાંથી બોલી ઉઠ્યા ન સમજ્યા આજે તમે દાળ બનાવી હતી તેવી દાજેલી દાળ તો અહીં વલ્લભભાઈમાં રહેલ વિનોદી વૃત્તિ અને સરળતા અને બુદ્ધિ ચાતુર્યના ગુણો જોવા મળે છે ત્યાર પછી પ્રશ્ન સોળ નીચે આપેલા વિષયો પર આશરે ચાર પાંચ વાક્યો લખો એમાં પહેલું છે નિડર વલ્લભભાઈ તો વલ્લભભાઈ બાળપણથી જ નિડર હતા બાળપણમાં તેમને કાંખબલાઈ થયેલી ત્યારે વય હોવાથી ઈલાજ માટે ધગધગતા સરિયાનો દામ દેતા ના હાથ અચકાય છે ત્યારે વલ્લભભાઈ પોતે જ ધગધગતો સળિયો બગલના ગુમડા પર રાખી દે છે આ જોઈ સૌ દંગ રહી જાય છે આ નિડરતાનો ગુણ તેમનામાં આજીવન રહ્યો જેના દર્શન આવનાર અંગ્રેજો સામેની લડતમાં તથા દેશી રાજ્યોના વિલીનીકરણ સમયે પણ જોવા મળે છે ત્યાર પછી બીજું છે બારડોલીની લડત તો ઈસવીસન ઓગણીસો અઠ્યાવીસમાં બ્રિટિશ સરકારે અયોગ્ય રીતે જમીન મહેસૂલ એકલું એક એકદમ વધારી દીધું આથી ખેડૂતોએ આ અન્યાયનો વિરોધ કરવાનો નિર્ણય કર્યો સરદાર વલ્લભભાઈ તથા ગાંધીજીના માર્ગદર્શન હેઠળ આ લડતની શરૂઆત થઈ વલ્લભભાઈ આ લડતના મુખ્ય સૂત્રધાર હતા વલ્લભભાઈએ ખેડૂતોને એકત્રિત કરવા સૂચન કર્યું કે લગ્નમાં મહાલવાનું છોડી જરૂર પડે ઘરને મારી આ લડતની છાવણીમાં સમય આપવો પડશે આ લડતમાં જ ગાંધીજીએ વલ્લભભાઈને સરદારનું બિરુદ આપ્યું બારડોલીથી આ શિષ્ટબદ્ધ અને અહિંસક લડતે આખરે અંગ્રેજો સામે વિજય મેળવ્યો ત્યાર પછી ત્રીજો સવાલ અખંડ ભારતના શિલ્પી વલ્લભભાઈ તો પંદર ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસના રોજ ભારતને સ્વતંત્રતા તો મળી ગઈ પરંતુ એ પછી વિગત સમસ્યા એ હતી કે ભારત અનેક નાના મોટા રાજ રજવાડાઓમાં વહેંચાયેલો હતો તેને એક રાષ્ટ્ર બનવા માટે આ તમામ રજવાડાઓનું એક રાષ્ટ્રમાં વિલીનીકરણ કરવાનું જરૂરી હતું આ અત્યંત કપરી અને મહત્વપૂર્ણ જવાબદારી સરદાર વલ્લભભાઈને સોંપવામાં આવી તેમાં ભાવનગરના રાજાઓ તો સામે ચાલીને રાજ્ય રાષ્ટ્રને સમર્પિત કરી દીધું પરંતુ અનેક એવા રજવાડા હતા કે જે સ્વતંત્ર રહેવા માંગતા હતા આ તમામને વલ્લભભાઈએ પ્રેમથી સમજણથી અને જરૂર જણાય ત્યાં કડકાઈથી કામ લઈ અખંડ ભારતમાં સમાવિષ્ટ કર્યા રાજાશાહી નાબૂદ કરી એક રાષ્ટ્ર અને એક કાયદો લોકશાહીનો પાયો નાખ્યો આથી વલ્લભભાઈ અખંડ ભારતના શિલ્પી કહેવાય છે થેન્ક યુ